સંદર્ભમાં ચોપાઈ લાગુ પડે. ઉત્તમ પ્રકારની નારી, ઉત્તમ પ્રકારનો શિષ્ય અને ઉત્તમ પ્રકારનો ભગવાનનો ભક્ત, જેને સપનામાં પણ બીજા પુરુષને ન જોયો હોય તો એ નારી ઉત્તમ છે. એટલે જોવો એ પાપ છે, પણ જે દ્રષ્ટિથી એના પતિને જોયા હોય એ દ્રષ્ટિથી બીજાને ન જોવે એ ઉત્તમ નારી. જેણે પોતાના સદગુરુને જે શ્રદ્ધાથી ભાવ અર્પણ કર્યો હોય, અને શાસ્ત્ર તો કહે છે ગુરુ સિવાય બીજા કોઈના ચરણ સ્પર્શ આપણે ત્યાં ક્યારેય થઈ શકાતા નથી, કેવલ ને કેવલ આપણા હાથ એવા હોય કે આપણા શ્રદ્ધે જે સદગુરુ હોય એના ચરણ સ્પર્શ કરે, બીજાને પ્રણામ કરીએ, વંદન કરીએ, પણ આપણી ભક્તિ અવ્યભિચારિણી હોય, આપણા હાથ એવા ન હોય જેના તેના ચરણમાં જાય, કેવલ ગુરુના. એવો ભક્ત ઉત્તમ ગણાય જે કેવલ, જેમ નરસિંહ મહેતાએ કહી દીધું, મારે એક તમારો આધાર રે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એક ભરોસો તુલસીદાસજી કહે રામાયણમાં, એક ભરોસો, એક બલ, એક આસ, એક વિશ્વાસ, પોતાના ઈષ્ટદેવનો જ ભરોસો લઈને જે બેસે એ ઉત્તમ ભક્ત છે. અને ભરોસો એ વજન છે. આપણે ભક્તિ કરીએ આપણને અંદરથી ભરોસો હોય જ કે મારા માલિક કદાચ ને ડૂબવાનો સમય આવશે ત્યારે એ ડૂબે પણ મને તો તારશે જ, એવો ભરોસો. કાચબો કાચડી જળમાં રહેતા હતા હરિના દાસ, ભોજલ કે ભરોસો જેને મારા ત્રિકમજી તારશે એને. એમ કહેવાય છે ને કાચબી છે એના મનમાં સંદેહ થાય છે, શિકારીએ પકડ્યા છે બંનેને, ભોજલ રામચંદ્ર ભગવાન કી જય. તો આપણો ઇન્ટરવલનો પણ સમય થઈ ગયો છે, જલપાન શરૂ પણ થઈ ગયું છે, એટલે આપણે થોડી વાર રોજના ક્રમ પ્રમાણે કથાને વિરામ આપશું અને પછી આપણી કથા આગળ જશે. રામચંદ્ર ભગવાન આપણને આજના આ દાનની સરવાણીમાં 5,500 રૂપિયા જીવરાજભાઈ આંબાભાઈ પીપળિયા તરફથી આપણા દિવેલમાં ઘીનો ડબ્બો આપે છે. આ સાંજના મહાપ્રસાદમાં મનસુખભાઈ પ્રાગજીભાઈ લુણાગરિયા 5,555 રૂપિયા દાન પેટે મહાપ્રસાદમાં સાંજના મહાપ્રસાદમાં આપે છે. બસો રૂપિયા કાનજીભાઈ નારણભાઈ ગઢિયા, 100 રૂપિયા ડાયાભાઈ સુરાભાઈ ગોવાળ, 100 રૂપિયા કરમસિંહભાઈ વજાભાઈ રબારી, 151 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા પ્રવીણભાઈ નટુભાઈ કુંભાર, 500 રૂપિયા રાજેશભાઈ માવજીભાઈ ગઢિયા, 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા અમરસિંહભાઈ જાદવભાઈ લુણાગરિયા, 501 રૂપિયા લાભુબેન ભાદરાવાડા, 501 રૂપિયા ભાવનાબેન છગનભાઈ રોલા અડાળાવાડા, 1,001 રૂપિયા મુકેશભાઈ દામજીભાઈ લીંબાસિયા, 1,001 રૂપિયા સુરેશભાઈ શામજીભાઈ મિસ્ત્રી રોહિશાળાવાળા, અને 501 રૂપિયા રામ ભરોસે આપણને દાન પેટે મળે છે.
અગિયારસો રૂપિયા એ એક દિવસની આરતી માટે, 5000 રૂપિયા સાંજના મહાપ્રસાદ માટે, 25000 એક રૂપિયા બપોરના મહાપ્રસાદ માટે આપણે આ નોમિનલ ચાર્જ જે કોઈ બહેનો તથા ભાઈઓ દાન પેટે લખાવવું હોય આથી ઉત્તમ સમય બીજો કોઈ ના હોય. કાલે એક દાખલો આપ્યો કે એવો તત્પર ભક્ત એક શબ્દ ન જવો જોઈએ એમ, તો આપણે ઘણું બધું જાય એ પણ સહન કરીએ છીએ. આ માનવ જીવન જ, માનવ દેહ જ એવો છે કે આ ભજન ભક્તિ ભાવ દાન પુણ્ય થઈ શકે. બાકી 84 લાખ યોની કીધી એમાં કોઈ એવો જન્મ નથી કે પોતાની રીતે નિર્ણય લઈ શકે. અને આમાં પાછું એવું છે, સતગુરુની કૃપા વિના મળે નહીં સત્સંગ, જો કૃપા હોય ગુરુદેવની તો એને લાગે ભક્તિનો રંગ. સત, સતનો સંગ કરવો જોઈએ. સત લાગે કડવું, અંતે મીઠું. તો આ સમયે પાછું ફરી ફરીને કહું, કથાના સમયમાં ચુસ્તપણે પાલન કરીએ અને આ ભૂમિ ઉપર, આ જગ્યા ઉપર, દાદાના દરબારમાં અને ખાસ કરીને ખુદ અત્યારે જેમ કાલે વાત કરી હતી કે આ ચિત્રકૂટ ઘાટ છે, ચિત્રકૂટ ઘાટ, આ ભાઈ સંતન કી ભીડ, આ બધા સંતો છે, તુલસીદાસ ચંદન ઘસે અને તિલક કરે રઘુવીર, તો આપણે સમયસર અને નામ સંકીર્તન કરવું જોઈએ, એનું ખૂબ મહત્વ છે. બાકી તો ગંગા સતી સોરઠના સંત અભણ, આ વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનભાઈ, અચાનક અંધારા થશે. બેન આપણને હંમેશા ચેતવે છે કે મોત, મૃત્યુને યાદ કરવું જોઈએ, મૃત્યુને શુભ બનાવવું જોઈએ, મૃત્યુ હંમેશા યાદ રાખવું જોઈએ. આપણે જે ના રાખવા જાય એ વાતો ખૂબ યાદ હોય. કોકનું આખું લિસ્ટ બારોટના ચોપડાની જે માખી આપણી આમાં મગજની થિયરીમાં બેસી ગયું હોય, પણ સાચી વાત જ્યારે એક બેસે તો એને બધું મગજમાં જે ડિલીટ કરી નાખશે બધું. અને હંમેશા હકાર વિચારો, પોઝિટિવ થિંકિંગ. સંતો મહાત્માઓ, આ દેશના કહેવાતા મહાનુભાવો માત્ર માત્ર હકાર વિચારથી આ જીવન બનાવ્યા. મહાત્મા ગાંધીજી માત્ર હરિચંદ્ર નાટક જોઈ એક રાતમાં આખું જીવન પરિવર્તન કર્યું. મહાવીર ભગવાન બુદ્ધ બન્યા, એના 2-4 પ્રસંગ સામાન્ય જોયા તો ભગવાન મહાવીર બુદ્ધ ભગવાન બની ગયા. તો માણસના જીવનમાં ક્યાં સંજોગો, પૂર્વ કર્મ બધા બધા લેતા, તો આપણે હંમેશા સતનો સંગ રાખવો જોઈએ, કુસંગ છોડવો જોઈએ. અને આવા આ ભાવ પ્રસાદથી ગવાતી રામાયણજીની અંદર સાક્ષાત રામનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપને બેને કીધું એમાં સંદેહ ના આવવો જોઈએ. એક બળ, એક આશ, એક ભરોસો, એક વિશ્વાસ હોવો જોઈએ. બાકી તો એમ કે હાલતા બાઈની સાથ જેમ, એ તો આમ કહેતો હતો તો એ આમ ભાઈ ગયો, વળી આમ કોક પડે તો આમ ભાઈ ગયા. તો એક ભરોસો, એક આશ સમગ્ર જીવનની અંદર આપણામાં એક તટસ્થ હોવું જોઈએ કે અટલ નામ, નામ જાપ તપ, નામ આધારા છે બધું. તો આ તકે ધૂને કહેતા વેરમું છું.
જય સિયારામ, જય જય સિયારામ, જય જય સિયારામ. બોલો હનુમાનજી મહારાજને. સુખ મેં સુમિરન ના કિયા, દુખ માં કર્યો પ્રભુને તે યાદ. અબ ગરીબ કી ભાઈ કોણ સુને ફરિયાદ. સુખ માં હું ભૂલ્યો તને, સુખ માં હું ભૂલું તને, પછી દુઃખ માં હું યાદ કરું. કલણું જાવું પડે ત્યારે તને યાદ કરું, એ કલણું જાવું પડશે ત્યારે તને યાદ કરું. પછી ખૂણામાં ખાટલી ધરી
ત્યારે તને યાદ કરું, સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું, એ સુખમાં હું ભૂલ્યો તને, દુઃખમાં 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 યાદ કર્યા. બોલ રામચંદ્ર ભગવાન. ભોજલ કે ભરોસો છે ને, આપણી વાત ચાલતી હતી પ્રિકમજી તારશે તેને, અને કાચબા કાચબીની કથા ચાલતી હતી. મનમાં સંદેહ થાય છે, નારી જાતિ છે થોડો, કે આ શિકારીઓ આપણને પકડી લીધા, લઈ લીધા, હમણાં મારી નાખશે. પણ કાચબો કે છે, કડકડમાં તું કાચબી કોળી, મારા રામૈયાની કંઈક રીત છે રૂડી, તું ભરોસો રાખ. અને એ વખતે એમ કહેવાય છે કે એને માટલાની અંદર નાખવામાં આવ્યા, તાપ કરવામાં આવ્યો, ત્યારે કાચબી કેવા લાગી, લ્યો કેતા તા ને ભરોસો, હમણાં આપણને મારી નાખશે. પણ જો જોતામાં હજી અગ્નિ પ્રગટાવે ત્યાં મૂસળધાર વર્ષા થઈ અને અગ્નિ બુઝાયો, માટલું